ઘાટેશ્વર મંદિર છે જે વડોદરાનું બહુ પ્રખ્યાત મંદિર છે. શિવજીની સવારી પણ અહીંયાથી જ પ્રસ્થાન થતી હોય છે, તો એટલે પણ આનું મહત્ત્વ વધી જતું હોય છે. સ્વયંભૂ લિંગ છે અહીંયા આગળ, કે જેને પણ અહીંયા જે ઋણ હોય, લોકોના ઘણા બધા ચમત્કાર એવા થયા છે કે જે ઋણ કોઈનું હોય એ પણ અહીંયાથી ઉતરી જતું હોય છે. તો એ પણ, અને અમને પણ એવો મોકો મળ્યો કે આ મંદિરમાં પેઇન્ટિંગ કરવાનો, તો અમે પણ 3D પેઇન્ટિંગ બનાવ્યું છે. નોર્મલી 2D પેઇન્ટિંગ હોય છે, પણ અહીંયા 3D પેઇન્ટિંગ બનાવ્યું છે. જે 12 જ્યોતિર્લિંગ નીચે બનાવ્યા છે એની ઉપર જે લાકડાની કોતરણીવાળા, જે પહેલાંના જમાનામાં જે બારશાકને બધું આવતું હતું, એ પણ અહીંયા પેઇન્ટિંગ ઓઇલ પેઇન્ટના કલરથી જ ઇફેક્ટ એવી આપવામાં આવી છે કે જે દેખાય એવું, કે આમ આબેહૂબ દેખાય. એની ઉપર બનાવ્યા છે કે જે 4 પ્રસંગો લીધા છે. શિવ વિવાહ લીધો છે. શિવ વિવાહની અંદર જાનૈયામાં દેવ અને દાનવ બંને શિવજીના ભક્તો હોય છે, તો એ પણ લીધા છે. પછી માર્કંડે ઋષિનો એક પ્રસંગ લીધો છે, જે મહામૃત્યુંજય મંત્રની જે ઉત્પત્તિ થઈ એ પણ એક પ્રસંગ લીધો છે. કે યમરાજ જ્યારે એમને લેવા આવતા હોય છે માર્કંડે ઋષિને, તો શિવલિંગને માર્કંડે ઋષિ બાદ ભીડી દે છે અને શિવજી પ્રગટી જાય છે, અને જે મંત્ર બોલાય છે એ મહામૃત્યુંજયની મંત્રથી એની એ થઈ છે, તો એ પણ છે. બીજું, તાંડવ કરતા શિવજી બતાવે છે, જે 8 હાથવાળા તાંડવ કરતા શિવજી છે. એની અંદર એક બીજા પણ ઋષિ એવા લીધા છે કે જેના 3 પગ છે. નોર્મલી લોકોના 2 પગ હોય છે, પણ એ એટલી પણ ડિટેલિંગ બતાવી છે કે જે 3 પગ છે એ પણ લીધું છે. અને બીજું છે કે કુબેર અને લક્ષ્મી, કુબેર ને લક્ષ્મીનું સમન્વય થાય અને એવી રીતના શિવ બનાવ્યા છે. એની આખું પેઇન્ટિંગ બ્રહ્માંડમાં બનાવ્યું છે. 25 ફૂટ બાય 25 ફૂટનો ડોમ છે, એની અંદર આખું બ્રહ્માંડ સર્જન થયું છે એ રીતનું બતાવ્યું છે. ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. લોકડાઉનમાં થોડી તકલીફ પડી હતી, પણ સામાન હતો, જે મટીરિયલ જે જોઈતું હતું એ બધું હતું, એટલે બહુ વાંધો નથી આવ્યો. મેઇન તો આની અંદર જે માપ હોય એની ગણતરી રહેતી નથી, કારણ કે પરફેક્ટ માપથી આમાં ચાલાવીને આપણે અંદાજ જ લગાવવો પડે, કારણ કે નીચે મોટું હોય ને ઉપરથી નાનો ડોમ થતો જતો હોય છે. એટલે આમાં ચેલેન્જિંગ તો છે જ, કારણ કે ઉનાળાનો પણ સમય હતો, પણ ભગવાનની કૃપા હતી તો સરસ રીતે થઈ ગયું.